औषधोना अलग अलग भागोना वर्गीकरण मा आपणे औषधोना बीजा एक प्रकार विषय अभ्यास करवाना छीए। अने आ प्रकारना अभ्यास मा आपणे करीशुं जीवाणुनाशी औषधो तरीकेनो उपयोग। सर्वप्रथम वात करीए तो सूक्ष्म जीवाणुनाशनो नाश करे छे अने तेनी वृद्धि अटकावे छे। आ प्रकारना जे औषधो छे आ प्रकारना औषधोनो उपयोग માત્ર ને માત્ર બાહ્ય આવરણમાં થતો હોય છે, એટલે કે તેને ક્યારેય પણ પીવામાં આવતા હોતા નથી, તે ચામડીની બહારથી તેનો ઉપયોગ થતો હોય। જેમ કે જીવંત પેશીઓ જેવી કે ઘા, કપાયેલ ભાગ, ચાંદા અને રોગગ્રસ્ત ત્વચા હોય તો તેને માત્ર બહારથી તેનો ઉપયોગ કરવાનો હોય છે। જેની અંદર જો ઔષધો વિશેની આપણે વાત કરીએ તો તેમાં આવશે ફ્યુરાસિન અને સોફ્રામાઇસિન। આમાં સોફ્રામાઇસિન આપ સૌએ ખૂબ જ અને સારામાં સારી રીતે સાંભળેલું નામ હશે, કેમ કે ઘરેલું ઉપયોગમાં પણ અહીંયા આપણે સોફ્રામાઇસિન નો ઉપયોગ જ્યાં ઘા લાગતા હોય છે ત્યાં તેની સારવાર માટે કરતા હોઈએ છીએ। ત્યારબાદ જો ડેટોલ વિશે વાત કરીએ તો ડેટોલ તે ક્લોરોઝાઇલેનોલ અને ટર્પિનિઓલ નું મિશ્રણ હોય છે। તેનાથી આગળ ઘણી વખત આપણે નામ સાંભળ્યું છે ટિંકચર। આ ટિંકચર જે છે આ ટિંકચર એ આયોડિન નું 2-3% આયોડિન નું પાણીમાં બનાવેલ મિશ્રણ હોય છે, જે સારામાં સારો સૂક્ષ્મ જીવાણુનાશી પદાર્થ હોય છે। ત્યારબાદ તેનાથી થોડી આગળ વાત કરીએ તો રૂટિન લાઈફમાં ભોંયતળિયું અથવા તો ગટર વ્યવસ્થામાં તળિયે જે પદાર્થ લગાવવામાં આવે છે આવા સૂક્ષ્મ જીવાણુનાશી પદાર્થો વિશેની જો આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ તો તેમાં અલગ અલગ સાંદ્રતાએ તેનો અલગ અલગ ઉપયોગ થતો હોય છે। જેમાં સૌપ્રથમ ગટર વ્યવસ્થાની અંદર જે તળિયે લગાવવામાં આવતા પદાર્થો, જે ભોંય તળિયામાં લગાવવામાં આવતા જે પદાર્થો છે જેમાં 0.2% સાંદ્રતા ધરાવતું ફિનોલનું દ્રાવણ છે, જે સૂક્ષ્મ જીવાણુઓના નાશ માટે વપરાતું હોય છે। તેનાથી આગળ જો ફિનોલની સાંદ્રતા 1% બનાવવામાં આવે તો તે સંક્રમણ હારક પદાર્થ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાતો હોય છે। તેનાથી આગળ જો ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનનું 0.2-0.4% નું દ્રાવણ તે પણ અહીંયા આપણે સૂક્ષ્મ જીવાણુનાશી તરીકે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ, તથા સલ્ફર ડાયોક્સાઇડની અતિ અલ્પ સાંદ્રતાએ પણ તે પોતે સૂક્ષ્મ જીવાણુનાશી પદાર્થ તરીકે વર્તન કરતો હોય છે। તેનાથી આગળ આપણે બીજા એક ઔષધ વિશે વાત કરવાના છીએ, જે છે ગર્ભનિરોધક ઔષધ। જો ગર્ભનિરોધક ઔષધની વાત કરીએ તો હાલમાં દરેક જગ્યાએ વ્યક્તિ જે છે આ વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કરતા હોય છે, અને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાના કારણે વ્યક્તિના આયુષ્યની અંદર સતત વધારો થતો હોય છે, અને આ વધારાના કારણે વ્યક્તિ જે છે આ વ્યક્તિનું આયુષ્ય લાંબુ થવાના કારણે વસ્તીમાં ખૂબ જ મોટો વધારો થાય છે। અને આવા સમયે ઘણી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે ખાદ્ય પદાર્થો, વ્યક્તિને રહેવા માટેની સગવડ, વ્યક્તિના વ્યવસાય માટેની સગવડ, આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે, અને આ પ્રશ્નો ઉદ્ભવવાના કારણે વસ્તી નિયંત્રણ તરફ એક બીજી નજર જાય છે, એટલે કે વસ્તીને નિયંત્રણમાં લાવવા માટેના ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા હોય છે। અને એ પ્રયત્નોની અંદર જો તેના ઔષધો વિશે વાત કરીએ તો તેના ઔષધોની અંદર આવશે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, આ બંનેનું મિશ્રણ એ ગર્ભનિરોધક તરીકે વાપરવામાં આવતું હોય છે। આની અંદર સૌપ્રથમ આપણે પ્રોજેસ્ટેરોન વિશે વાત કરીએ તો તે અંડોત્સર્જનને પોતે અવરોધતું હોય છે। ત્યાં નોરએથ્રિન્ડ્રોન એ અતિ વ્યાપક રીતે વપરાતો એ પ્રોજેસ્ટેરોન પદાર્થ છે, તથા જો એસ્ટ્રોજનની વાત કરવામાં આવે તો એસ્ટ્રોજનની અંદર ઇથાઇનાઇલ એસ્ટ્રા ડાયોલ આ જે પદાર્થ છે આ બંને પદાર્થો એટલે કે આવા પદાર્થોનો ઉપયોગ આપણે અહીંયા ગર્ભનિરોધક તરીકે કરતા હોઈએ છીએ। પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે ડોક્ટર એટલે કે ચિકિત્સકની સલાહ વગર આવા પ્રકારના ઔષધોનો ક્યારે પણ ઉપયોગ કરવો જોઈએ નહીં। તો આ રીતે આપણે અહીંયા ચર્ચા કરી જીવાણુનાશી પદાર્થો અને ગર્ભનિરોધક વિશે। ત્યારબાદ હવે પછીના લેક્ચરમાં આપણે ખાદ્ય પદાર્થોની અંદર વપરાતા ઔષધો એટલે કે કલરો અને તેના વિશેનો અભ્યાસ કરવાના છીએ।